ખરેખર આકાશમાં આ શું છે, હેલિકોપ્ટર સાથે આ કયું યંત્ર છે, આ યંત્ર સાથે હેલિકોપ્ટર કેમ ગામ શહેર અને સીમ વિસ્તારમાં ફરી રહ્યું છે, શું આ કોઈ હવાઈ હુમલો છે? તમે જો આ યંત્રને તમારા વિસ્તારમાં જોયું હશે તો જરૂર તમારા મનમાં આવા કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે યંત્ર તથા તેની કામગીરી વિશે માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતી પર. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરીને આ યંત્ર તથા તેની કામગીરી વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો મિત્રો, આપણે ત્યાં જોવા મળતું આ યંત્ર ડેનમાર્ક દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તો આપણે સૌપ્રથમ તેના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, ડેનમાર્કમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ થાય છે, જેથી ત્યાંના લોકોને સંપૂર્ણ રીતે ભૂગર્ભ જળ પર આધાર રાખવો પડે છે. અને તેથી ત્યાંની પર્યાવરણ સંરક્ષણ એજન્સીએ 1990માં ત્યાંના ભૂગર્ભમાં રહેલ જળનો જથ્થો તથા તેની ખારાશની માહિતી મેળવવાનું નક્કી કર્યું. હવે આખા દેશની ભૂગર્ભ જળની સપાટી જાણવા તેમજ ત્યાંથી મળેલ પાણીની ખારાશ જાણવા માટે વિવિધ વિસ્તારોમાં બોર કરવા પડે અને ત્યાંથી પાણીના નમૂના પ્રાપ્ત કરી અને લેબમાં મોકલવા પડે, જે ખૂબ જ ખર્ચાળ અને સમય માગી લે તેવું કામ હતું, જેથી તેમને જરૂર હતી ઝડપી ભૂગર્ભ જળ સપાટી અને પાણીના રિપોર્ટ તૈયાર કરવાની. તો તેથી તેમણે એક નવી ટેકનિક વિકસાવી જેનું નામ છે સ્કાય ટેમ, જેમાં ટેમનો મતલબ થાય છે ધ ટ્રાન્ઝિયન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક મેથડ. જી હા મિત્રો, ટી એટલે ધ ટ્રાન્ઝિયન્ટ, ઈ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક અને એમ એટલે મેથડ. તો મેટનો મતલબ થાય છે ધ ટ્રાન્ઝિયન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક મેથડ. તો આ મેપિંગ ટેકનિક ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો દ્વારા જમીનની નીચે 500 મીટર ઊંડાઈ સુધી સબ સરફેસની હાઈ રિઝોલ્યુશનવાળી 3D એક્વિફર ઇમેજ પૂરી પાડે છે અને આ સિસ્ટમ એટલી ઝડપી છે કે તેનું પરિણામ 48 કલાક આસપાસમાં મેળવી શકાય છે. ડેનમાર્ક દેશ સૌપ્રથમ તો પોતાના દેશનો સર્વે હાથ ધર્યો અને તેનું નામ આપ્યું એરબોર્ન સર્વે, એટલે કે હવામાં ઉડીને જમીનની નીચેનું સર્વે. તો મિત્રો, આ યંત્ર દ્વારા ડેનમાર્કે પોતાના દેશનો સંપૂર્ણ સર્વે કરી અને તેના નકશા તૈયાર કર્યા અને આ યંત્ર અન્ય દેશને પણ ઉપયોગી થાય તે માટે વર્ષ 2004માં તેમણે પોતાનું આ યંત્ર વ્યાપારી ધોરણે અન્ય દેશને ભૂગર્ભ જળના સ્ત્રોત જાણવા તથા તેના નકશા તૈયાર કરવા માટે આપવાનું શરૂ કર્યું. તો મિત્રો, હવે વાત કરીએ કે ભારત દેશમાં આ યંત્ર વિશે. તો આપણા દેશમાં CISR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ હૈદરાબાદ તથા NGRI એટલે કે નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ બંનેના માર્ગદર્શન તથા નિયંત્રણ હેઠળ આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને આ સર્વે હેલિકોપ્ટર દ્વારા થતો હોવાથી આપણા દેશમાં તેને હેલિબોર્ન એવું નામ આપવામાં આવ્યું છે. તો મિત્રો, ભારતમાં ભૂગર્ભ જળ સ્ત્રોત શોધવા માટેની આ હેલિબોર્ન સર્વે ટેકનોલોજી રાજસ્થાનના જોધપુરમાં 5 ઓક્ટોબર 2021ના રોજ શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળ જોઈએ કે જેમાં ભારતના ઉત્તરી પશ્ચિમી રાજ્યો કે જે અતિ સૂક્ષ્મ પ્રદેશો છે, જેમ કે રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણા રાજ્યને પસંદ કરવામાં આવેલ. તો મિત્રો, હવે તમને પ્રશ્ન થાય કે આ રાજ્યોને પ્રથમ કેમ પસંદ કરવામાં આવ્યા? તો મિત્રો, આપને જણાવી દઈએ કે તે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના લગભગ 12% આવરી લે છે અને ત્યાં 8 કરોડથી પણ વધુ લોકોનું ઘર આવેલ છે અને આ વિસ્તારમાં વાર્ષિક 100 મિલીમીટરથી લઈ અને 400 મિલીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે, જેથી આખા વર્ષ દરમિયાન ત્યાં પીવાના પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડે છે. એટલા માટે જ જે આ ઉત્તરી પશ્ચિમી રાજ્યો છે, જેવા કે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા, એ રાજ્યોને પસંદ કરવામાં આવેલ છે, જેથી આ નવી ટેકનિક જળ સંરક્ષણ અને ઓછા ખર્ચે ભૂગર્ભ જળ રિચાર્જિંગ માટેના નવા સ્થળોની ઓળખ કરવામાં મદદ કરશે. તો ત્યારબાદ હવે આપણે ગુજરાતમાં આ યંત્ર વિશે જોઈએ. તો મિત્રો, હવે વાત કરીએ કે ગુજરાતની, તો તેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આ યંત્ર દ્વારા ભૂગર્ભ જળ સ્ત્રોતની માહિતી મેળવવા માટેનો સર્વે હાથ ધરવામાં આવેલો છે.
તો મિત્રો, તાજેતરમાં મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હેલિકોપ્ટર સાથે આ યંત્ર જોવા મળેલ છે, જેથી આપના વિસ્તારમાં જો આ યંત્ર જોવા મળે તો નવાઈ ન પામતા, કેમ કે આ યંત્ર એ આપની જમીનની નીચે રહેલા ભૂગર્ભ જળ સ્ત્રોતનો સર્વે કરવા માટે આવ્યું છે. તો મિત્રો, આશા રાખીએ કે તમને હવે હેલિબોર્ન સર્વે વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.